હવે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 57 ઉપર જુઓ તો જો પહેલા કેટલા ઝુમખા છે, ચલો ગણીએ કેટલા છે. પહેલા બોક્સમાં 1, 2 અને 3, કેટલા ઝુમખા છે? 3. તો જો નીચેના બોક્સમાં કેટલા લખેલા છે? 3 લખેલા છે તમારા પણ 3. હવે બાજુનું બોક્સ જોઈએ તો બાજુના બોક્સમાં કેટલા ઝુમખા છે? પહેલાના બોક્સના ગણી લીધા, હવે બાજુના બોક્સના ગણીએ. 1, 2, 3 અને 4 કેટલા ઝુમખા છે? 4. હવે આપણે પહેલા બોક્સના ઝુમખા અને બીજા બોક્સના ઝુમખાને સાથે ગણવાના છે એટલે આપણને એનો જવાબ મળશે, કારણ કે શું કીધું છે? સરવાળા કરો. તો હવે આપણે બે બોક્સના ઝુમખાને સાથે ગણીએ. 1, 2, 3, 4. હવે બાજુના 4, 5, 6 અને 7. તો 3 વત્તા 4 બરાબર કેટલા થાય? 7. 3 માં 4 નાખીએ તો કેટલા થાય? 7. હવે આગળ જુઓ તમારી બુકમાં નીચે કેટલા સફરજન છે, ચલો ગણીએ. પહેલા બોક્સમાં કેટલા છે? ચલો 1, 2, 3 અને 4. તો એ બોક્સમાં નીચે લખી નાખો 4. ચલો તમે પણ લખી નાખો. હવે બાજુના બોક્સના આપણે ગણીએ, ચલો ગણીએ. 1, 2, 3 અને 4 કેટલા છે? 4. તો ચલો એમાં પણ નીચે લખી નાખો 4. હવે આપણે સરવાળો કરવાનો છે એટલે બેયને સાથે ગણવાના છે. તો ચલો ગણીએ. 1 અહીંથી પહેલા બોક્સથી શરૂઆત કરવાની છે. તો ચલો 1, 2, 3, 4 પછી 5, 6, 7 અને 8. તો બે બોક્સના 4 વત્તા 4 મળીને કેટલા થાય છે? 8. તો જવાબમાં લખી નાખો 8. હવે આગળ જુઓ તમારી બુકમાં તો કેટલા છે એ હવે બે તમારે જાતે કરવાના છે. મેં તમને જવાબ આપી દીધા છે પણ કરવાનું છે તમારે તમારી જાતે જ આ ગણી અને કરવાના છે. તમે ટ્રાય કરજો, જો તમારાથી ન થાય તો તમારે આમાંથી જોઈને લખવાનું છે, બાકી તમારે તમારી રીતના ટ્રાય કરવાની છે. ચલો હવે આગળ જોઈએ. હવે આગળ જોઈએ શું કીધું છે, ઉમેરો અને જોડો. હવે એમાં જુઓ પહેલાં શું છે, કેટલા છે? 3 વત્તા 2 કેટલા છે? 3 વત્તા 2. તો 3 વત્તા 2ને 5 લખોટી સાથે જો જોડેલા છે તો 3 વત્તા 2 બરાબર કેટલા થાય? તો કે 5, એટલે એને 5 લખોટી સાથે જોડેલા છે. હવે એવી જ રીતના આ બાજુ પણ જુઓ શું છે, તો કે 2 વત્તા 3, એ 2 વત્તા 3ને પણ 5 લખોટી સાથે શું કરેલું છે? જોડેલું છે. કેમ કે 2 વત્તા 3 પણ કેટલા થાય? 5. તો એવી જ રીતના 3 વત્તા 2 બરાબર પણ 5 થાય ને 2 વત્તા 3 કરો તો એ 5 થાય. એવી જ રીતના આપણે આગળના દાખલા કરવાના છે અને જે સાચો જવાબ હોય એની લખોટી સાથે આપણે શું કરવાનું છે? જોડી નાખવાનું છે. ચલો આપણે આગળ જોઈએ તો કેટલા છે? 4 વત્તા 2. હવે 4માં 2 ઉમેરો તો કેટલા થશે? તો 4માં 2 ઉમેરીએ તો 6 થાય. તો 4 વત્તા 2 બરાબર કેટલા થશે? 6 લખોટી. તો 6 લખોટી સાથે જોડી નાખો. હવે પછી આ બાજુ આપણે જોઈએ કે 3 વત્તા 3. 3 વત્તા 3 કેટલા થશે? તો કે 6. તો 3 વત્તા 3ને પણ 6 લખોટી સાથે શું કરવાનું છે? જોડી નાખવાનું છે. ચલો 3 વત્તા 3ને પણ 6 લખોટી સાથે જોડી નાખો. ચલો એના પછી આપણે જોઈએ શું છે, કે 3 વત્તા 4 કેટલા છે? 3 વત્તા 4. હવે 3માં 4 ઉમેરીએ તો કેટલા થશે? ચલો આપણે ગણીએ. 3માં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 1, 2, 3 પછી 1, 2, 3 અને 4. હવે બધા મળીને કેટલી લખોટી થશે? તો કે ચલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગઈ 7 લખોટી. તો 3 વત્તા 4ને ચલો 7 લખોટી સાથે જોડી નાખો. એવી જ રીતના સામેની બાજુએ પણ આપણે શું કરવાનું છે? તો કે સામેની બાજુ આપણે જોવાનું. તો કે પહેલું કરેલું છે, બીજું જોડકું પણ કરેલું, પણ શું કરવાનું? 5 વત્તા 2 બરાબર કેટલા થશે? તો કે 7. તો 5 વત્તા 2 બરાબર 7 લખોટી થાય. તો 5 વત્તા 2ને જોડી લ્યો. હવે આગળ વધીએ. 8 વત્તા 0 કેટલા છે?
आठ वत्ता जीरो, आठ में जीरो उमरीए तो कितला थाय? आठ में जीरो उमरीए तो आठ लखोटी ज थाय। तमारी पासे आठ लखोटी होय, आठ उमरो तो कितली थाय? आठ। जो गणी एक बे त्रण चार पांच छ सात अने आठ, तो आठ वत्ता जीरो बराबर आठ। तो चलो जोड़ी नाखो आठ लखोटी साथे। हवे सामेनी बाजू पण शू छे? जो जीरो वत्ता आठ, चलो जीरो वत्ता आठ बराबर पण आठ थाय। जीरो में आठ उमरीए तो आठ लखोटी थशे। तो चलो जीरो वत्ता आठ ने आठ लखोटी साथे शू करीशू? तो के जोड़ी नाखीशू। चलो एने पण तमे जोड़ी नाखो। हवे आपणे जोईए आगळ शू कीधुं छे? छ वत्ता त्रण, छ में त्रण उमरीए तो केटला थशे? छ में त्रण उमरीए तो केटला थाय? नौ। चलो तो नौ लखोटी साथे आपणे जोड़ी नाखवानुं। छ में आपणे त्रण उमरीए एटले नौ लखोटी थाय। तो जो अहीं नौ लखोटी छे। चलो गणीए एक बे त्रण चार पांच छ, अने एमां जो नीचे त्रण लखोटी उमरेली छे, एक बे त्रण। हवे बधी एक साथे गणीए तो के एक बे त्रण चार पांच छ सात आठ अने नौ, थई गई नौ लखोटी। तो चलो नौ लखोटी साथे जोड़ी नाखो। छ वत्ता त्रण बराबर नौ लखोटी। चलो नौ लखोटी साथे जोड़कू करी नाखो। हवे एवी ज रीतना आपणे सामेनी साइड जोवानुं छे। तो केटला थशे? त्रण वत्ता छ, आનું ઉલટું થઈ જશે, ત્રણ વત્તા છ ને પણ જોડી નાખો। હવે એના પછીના બે જોડકા તમારે જાતે કરવાના છે। ઉમેરો, હવે આગળ જોઈએ શું કીધું છે? તો કે ઉમેરો। હવે આપણે આમાં ઉમેરવાના છે, એટલે કે જો અહીંયા રકમ આપેલી છે એ રકમનો સરવાળો કરી અને બાજુના બોક્સમાં એનો જવાબ લખવાનો છે। તો ચલો આપણે પહેલાં જોઈએ, તો પહેલાં કઈ રકમ છે? તો કે બે વત્તા સાત, બે વત્તા સાત બરાબર ખાલી જગ્યા। તો એવી જ રીતના આપણે બધા દાખલા એમ આડી રીતના કરવાના છે। તો હવે પહેલાં કેટલા છે? બે, તો બે બટન કરીશું। પછી કેટલા છે? સાત, તો સાત બટન કરીશું। હવે આ બધા બટનને આપણે ગણીએ, ચલો ગણીએ, તો પહેલેથી જ ગણીએ, તો પે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। તો બે વત્તા સાત મળીને કેટલા થાય છે? તો કે નવ। ચલો જવાબમાં લખી નાખો નવ। હવે આગળ જોઈએ, એક વત્તા ત્રણ, તો પહેલાં એક બટન કરો, પછી ત્રણ બટન કરવાના। હવે બંનેને જો ગણીએ આપણે, ચલો એક બે ત્રણ અને ચાર, તો એક વત્તા ત્રણ બરાબર કેટલા થશે જવાબ? તો ચાર। ચલો લખી નાખો, ચોગળે ચાર। હવે આગળ જોઈએ, ત્રણ વત્તા પાંચ, તો ત્રણ બટન કરવાના પહેલાં અને પછી પાંચ બટન કરવાના। હવે બંનેને ગણવાના, ચલો ગણીએ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। તો જવાબમાં લખી નાખો આઠ। પછી છે ચાર વત્તા એક, તો પહેલાં ચાર બટન કરવાના, ચલો કરો, અને પછી એક। હવે બધા બટનને આપણે ગણીએ, ચલો ગણીએ, તો કે એક બે ત્રણ ચાર અને પાંચ, કેટલા થાય? તો ચાર વત્તા એક બરાબર પાંચ। તો ચલો જવાબમાં લખી નાખો પાંચ વડે પાંચ। હવે પછી આગળ છે ચાર વત્તા જીરો, જીરો વત્તા બે, બે વત્તા બે ને ત્રણ વત્તા ચાર, એ તમારે જાતે કરવાના છે। ચલો હવે આગળ જોઈએ, તો કે ઉમેરો। હવે એમાં પણ આપણે સરવાળા કરવાના છે। હવે આપણે ઊભી રીતના સરવાળા કરવાના છે, આગળ આપણે આડી રીતના કર્યા, હવે ઊભી રીતના। તો કેટલા છે? ત્રણ વત્તા છ, તો ત્રણ બટન અને છ બટન કરવાના। હવે બધાય એક સાથે ગણી નાખીએ, ચલો ગણીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। તો કેટલો જવાબ આવશે? નવ। તો ચલો લખી નાખો નવ। હવે આગળ જોઈએ, તો કેટલા છે? આગળનો સરવાળો જોઈએ, તો કેટલા છે? તો કે પાંચ વત્તા બે, પાંચ પહેલાં બટન કરવાના અને પછી બે બટન કરવાના। ચલો પહેલાં પાંચ અને પછી બે બટન, હવે બધાને ગણીએ। તો ચલો પહેલેથી આપણે શરૂઆત કરીએ ગણવાની, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો પાંચમાં બે ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? તો કે સાત, તો લખી નાખો સાત। હવે આગળ જોઈએ, ત્રણ વત્તા ત્રણ,
तो चलो पहला त्रण बटन करवाना अने फरीथी त्रण बटन करवाना। तो हवे गणी नाखवाना एक बे त्रण पछी चार पांच अने छ। तो त्रण वत्ता त्रण बराबर केटला थाय? तो छ। तो जवाब में लखी नाखो छ गड़े छ। हवे आगळ जोईए जीरो वत्ता आठ। तो पहला केटला बटन करवाना? तो के जीरो एटले एक ही नहीं। अने पछी केटला बटन करवाना? तो के आठ। चलो तो आठ बटन करो अने जीरो में आठ नाखीए तो केटलो जवाब आवे? तो के आठ। तो चलो लखी नाखो आठ। हवे आगळ जोईए छ वत्ता त्रण। तो छ बटन अने त्रण बटन करवाना। हवे बधाय बटन ने गणी नाखीए। चलो गणीए तो एक, चलो तमारे पण गणवानुं छे हो मारी साथे। चलो गणीए एक बे त्रण चार पांच अने छ अने नीचे अने त्रण। तो केटलो जवाब आवशे? नौ। चलो लखी नाखो एमां नौ। पछी एक वत्ता सात। तो एक बटन अने सात बटन बधाय गणी नाखीए तो केटलो जवाब थाय? आठ। तो जवाब में लखी नाखो एक बे त्रण चार पांच छ सात अने आठ। जवाब में लखी नाखो आठ। हवे नीचेनी रकम एटले के नीचेना दाखला जे बाकी रह्या छे ई तमारे तमारी जाते करवाना छे। આગળ જોઈએ શું કીધું છે કે ખાનામાં અંક લખો। હવે આમાં જુઓ તો કે જવાબ આપેલો છે પણ રકમ આપણને લખવાની છે। તો હવે જવાબ કેટલો છે? પહેલાનો કેટલો જવાબ આપેલો છે? તો કે પાંચ। હવે આપણી પાસે જવાબ છે, રકમ આપણે શોધવાની છે। તો હવે તમારી પાસે પાંચ બટન હોય, હવે પાંચ બટનના બે ભાગ કરી નાખવાના। કેટલા ભાગ કરી નાખવાના? બે। બે ભાગમાં પાંચ બટન આપી દેવાના। તો આપણે કેટલા કેટલા નાખી શકીએ? પાંચ હોય તો આપણે બે ભાગ કરવા હોય તો શું કરીશું? તો કે પહેલા ભાગમાં કેટલા નાખીશું? બે। અને બીજા ભાગમાં કેટલા નાખીશું? ત્રણ। હવે નીચે બે વત્તા ત્રણ બરાબર કેટલા થાય? પાંચ। તો આવી રીતના આપણે બે ભાગ કર્યા। હવે આને આપણે એક વત્તા ચાર બરાબર પણ કરી શકીએ કે એક વત્તા ચાર બરાબર પણ કેટલો જવાબ આવે? પાંચ। તો બંનેમાંથી તમારે જે જવાબ લખવો હોય તમે લખી શકો છો। એવી જ રીતના આગળના ખાનામાં જોઈએ તો કેટલો જવાબ છે? છ। હવે છ જવાબ આપેલો છે તો ત્રણ વત્તા ત્રણ, તો ત્રણ બટન ફરીથી ત્રણ બટન, છ ને બે ભાગ કર્યા, ત્રણ વત્તા ત્રણ બરાબર છ। એવી જ રીતના આપણે બીજી રીત પણ કરી શકીએ, એક વત્તા પાંચ બરાબર પણ છ। તો તમારે બંનેમાંથી જે જવાબ લખવું હોય તમે લખી શકો છો। હવે આગળ જોઈએ તો કેટલા છે? સાત। હવે સાતના બે ભાગ કરવાના, તો પહેલા કરીએ ત્રણ ભાગ અને ફરીથી કરીએ ચાર ભાગ, એટલે ત્રણ વત્તા ચાર, તો કુલ કેટલા થઈ જશે? સાત। તો પહેલા ત્રણ ભાગ અને પછી ચાર ભાગ, તો ત્રણ વત્તા ચાર બરાબર કેટલા થશે? તો કે સાત। હવે આગળ જોઈએ, હવે જુઓ કે ત્રણ વત્તા ચાર બરાબર પણ સાત થાય, તો આને આપણે બીજી રીત પણ કરી શકીએ, બે વત્તા પાંચ, તો પણ કેટલા થશે? સાત। તો બંનેમાંથી જે રકમ લખો તે સાચી પડે। હવે આગળ જોઈએ, આગળ કેટલા કીધા છે? તો કે ત્રણ, તો ત્રણના બે ભાગ કરવાના, તો પહેલા બોક્સમાં કેટલા લખીશું? તો કે શૂન્ય, અને બીજા બોક્સમાં ત્રણ, જીરો વત્તા ત્રણ બરાબર કેટલા થશે? તો કે ત્રણ, અને જીરોમાં ત્રણ નાખીએ તો કેટલા થાય? ત્રણ। આપણે બીજી રીત પણ કરી શકીએ કે એક વત્તા બે, એકમાં બે નાખીએ તો કેટલા થશે? ત્રણ। તો આવી રીતના બે રીતે આપણે કરી શકીએ। હવે બાકીના દાખલા તમારે શેમાં કરવાના છે? તમારી જાતે કરવાના છે। બે તમને શીખડાવી દીધા, બે તમારે જાતે કરવાના છે।